શુભમ એબીપીએસ મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીએ આજના ઉદિત પંચાંગથી. 2024ની 7મી ફેબ્રુઆરીએ આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિ છે, બારસ અને કરણ તૈતિલ. આજનો યોગ છે વજ્ર. ચંદ્ર આજે ધનુ રાશિમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં છે. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને આજે વડીલોના આશીર્વાદ મળે પણ અને ફળે પણ. વિદ્યાર્થી મિત્રો માટે તમારા ગુરુ અને શિક્ષક તરફથી ઘણું જ સારું જ્ઞાન અને માર્ગદર્શન મળી રહેશે. કુટુંબના સભ્યો સાથે તમારી આસ્થા પ્રમાણે ધાર્મિક ક્રિયા કે ધાર્મિક સ્થળોની મુલાકાત જરૂર લેજો. પ્રેમ સંબંધો માટે પણ સમય ઘણો જ તરફેણકારક છે. એકબીજાને સમજવા માટે આજે સમય આદર્શ જણાઈ રહ્યો છે. પ્રેમી સાથે આજે નવી આશાઓ બંધાઈ શકે છે. વ્યાપારમાં ગ્રાહકની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી તમારી વ્યવસાયિક સેવાઓમાં સુધારો કરી અને સારો લાભ ઉઠાવી શકશો. નોકરી ક્ષેત્રે પણ કામ પ્રત્યે તમારી ઊંડી સમજ કેળવી સારું પ્રદર્શન કરી શકશો. આજે સ્વાસ્થ્ય જો બગડ્યું હોય તો તેમાં સુધારો થઈ શકે છે અને માનસિક સ્વસ્થતા પણ ખૂબ જ સારી કેળવાઈ રહેશે. વૃષભ રાશિવાળા માટે સમય પ્રતિકૂળ જ ચાલી રહ્યો છે. આજે માનસિક મૂંઝવણ વધી શકે છે. તમારી સાથે વ્યવસાયિક કે અંગત રીતે જોડાયેલા વ્યક્તિઓ તરફથી ધારેલો લાભ મળવાને બદલે અસહકાર મળે. વ્યાપારમાં બીજાના ભરોસે જો કોઈ કામ કે નિર્ણય લેશો તો આજે નિરાશા સાંભળી શકે છે અને નુકસાન પણ થઈ શકે. કારકિર્દીમાં પણ કોઈ બાબત હળવાશથી લેશો તો પસ્તાવો પડે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે માનસિક તાણ વધે અને એકલતા પણ અનુભવી શકો છો. પ્રેમી કે જીવનસાથી તરફથી સહકાર મળવાને બદલે અકારણ કોઈ મૂંઝવી નાખે તેવી માગણી થઈ શકે છે. કુટુંબમાં સગા સંબંધી તરફથી ઈર્ષાને લીધે તમને નુકસાન થાય, તમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા પ્રસંગનો સામનો કરવો પડે તો આજે દરેક બાબત સાવધ રહેજો. મિથુન રાશિવાળા માટે આજનો સમય ખૂબ જ ખુશનુમા રહેશે. અંગત ઉપરાંત વ્યવસાયિક સંબંધો પણ ખીલી ઉઠે. પ્રેમી કે જીવનસાથી સાથે એકબીજા માટે આજે અલગથી સમય ફાળવી તેમજ તે દરમિયાન પારસ્પરિક વાર્તાલાપ માટે અનુકૂળતા મળી શકશે. ઘરમાં માતા પિતા હોય કે બાળકો, કોઈની પણ સાથે તમારા કે તેમની અભિરુચિ પ્રમાણેના વિષય ઉપર વાર્તાલાપ ખૂબ જ આનંદદાયક રહે. આરોગ્ય આજે મધ્યમ રહેશે. કોઈ કારણસર માનસિક ઉગ્રતા ન આવે તેનું ખાસ ધ્યાન રાખશો. કારકિર્દીમાં સહકાર્યકરો કે વ્યવસાયિક ભાગીદારો સાથે કામકાજ બાબતે આયોજન કે અગત્યના નિર્ણયો લેવા માટે જરૂરી સમન્વય સાધી શકશો અને પ્રગતિ પણ મળી રહેશે. આજે અંગત કે વ્યાપારિક ખર્ચ થઈ શકે છે તો તેની તૈયારી પણ રાખજો. કર્ક રાશિવાળા માટે નાની મોટી નબળાઈ દૂર થઈ અને ઘણી જ સફળતા અપાવે તેવો સમય શરૂ થઈ ચૂક્યો છે. સ્વાસ્થ્ય કથળ્યું હોય તો આજે સારો સુધારો જણાશે. માંદગીના ઉપચાર પણ અસરકારક રહેશે. કારકિર્દી ક્ષેત્રે અંગત પ્રગતિ થાય તેવા કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત રાખવાથી લાભ જરૂર મળે. ખંતથી કામ કરવા માટે આજે અનુકૂળ વાતાવરણ પણ મળી રહેશે. વ્યાપારમાં ગ્રાહક હોય કે કર્મચારી, આજે દરેકની જરૂરિયાત સમજી અને તેને અનુરૂપ ફેરફાર કરવાથી ખૂબ જ સફળજનક ફાયદો મળી શકે તેમ જણાય છે. ઘરના સભ્યો, જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધોમાં જો ખટાશ આવી હોય તો તે દૂર થશે અને પરિસ્થિતિઓ ફરીથી સામાન્ય થઈ શકશે.
તો આ બાબત પ્રયત્ન જરૂર કરજો. આજે જીવનમાં નિયમિતતા ફરીથી પ્રસ્થાપિત થઈ શકશે. સિંહ રાશિના જાતકોને આજે લગભગ દરેક બાબતે લાભદાયી અને સુખાકારી પ્રદાન કરે તેવો પ્રગતિકારક સમય જણાય છે. પ્રેમી તરફથી તમારી લાગણીઓને માન તેમજ સંતોષ મળે તેવો સુંદર અને ભાવનાત્મક વ્યવહાર મળી રહેશે. ઘરના સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમમાં કે ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા જેવો પણ પ્રસંગ બની શકે છે. સ્વાસ્થ્ય વિશે વિચારીએ તો આજે દરેક કાર્ય કરવા માટે ઉત્સાહ મળી રહેશે. આરોગ્ય પણ તમને આજે સારું રહીને સાથ જરૂર આપશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારી સર્જનાત્મક કુશળતા અને નોકરીમાં પણ સહકાર્યકરો સાથે કુનેથી કામ કરવાની કુશળતા તમને આજે ફાયદો જરૂર અપાવશે. આજે આજનો સમય લગભગ દરેક બાબતે ઈચ્છા પૂર્તિ માટે અનુકૂળ જણાય છે. કન્યા રાશિના જાતકો માટે સમય હજુ પણ નાજુક ચાલી રહ્યો છે. બગડેલા સ્વાસ્થ્યમાં સુધારો નહિવત જણાય. આજે પણ આહાર વિહારમાં સાવચેત રહેવું જરૂરી છે. ઘરમાં માતા અને જીવનસાથી બંને સાથે અણબનાવ કે મનદુખ થઈ શકે છે. આ બાબતે સાવચેત રહેજો. તમારી સાથે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે. પ્રેમ સંબંધોમાં હજુ અંતર બની રહે. કોઈ પણ જીદમાં આવી અને પ્રેમીથી દૂર રહેવાને બદલે ફરીથી સ્થિતિ સામાન્ય બને તેનો પ્રયત્ન કરશો. વ્યાપાર માટે સમય સાવચેત રહેવા જેવો જ છે. કોઈ બાબત પારદર્શિતા ન જણાય તો તે બાબતે અગત્યનો નિર્ણય લેવો મુલતવી રાખજો. નોકરીમાં પણ પ્રતિકૂળ સમયની અસર જણાય આવશે. તમારી સંસ્થામાં જ તમને તમારી નોકરી તમારા કામ વિશે અસુરક્ષિત થવાનો અનુભવ થઈ શકે છે. એકંદરે આજે પણ સમય સંભાળીને ચાલવા જેવો જ જણાય છે. તુલા રાશિવાળા માટે દરેક ક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખવા મળશે. નોકરી ક્ષેત્રે તમારી વાત કરવાની રજૂઆત અને સાથે સમયનો સાથ આપને ધાર્યા પરિણામ મેળવવામાં સહાયરૂપ થશે. વ્યાપારમાં તમારી વિચારસરણી અને વ્યાપારિક તર્ક પ્રમાણે કાર્યશૈલી જાળવી રાખજો. જરૂર પડે તો આજનો દિવસ નાની મોટી ભાગદોડ પણ કરવી પડે. વ્યાપારમાં લાભ જરૂર મળશે. સામાજિક મેળાવડા કે સંલગ્ન જૂથ સાથે તમે જોડાયેલા હો તો ત્યાં આજે તમારી લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થઈ શકે. પ્રસંગોપાત તમારું યોગદાન પણ તમને સંતોષ જરૂર આપશે. પ્રેમીને મળવાની ઉત્કંઠતા પણ દબાવી રાખવાની જરૂર નથી. આજે તેઓ પણ તમારી વાતોથી પ્રભાવિત રહેશે. વૃશ્ચિક રાશિવાળા માટે સાધારણ નિયમિત રોજિંદી ઘરેણાં કામકાજમાં આજે હલચલ થાય, સારી ઉર્જાનો સંચાર થઈ શકે છે અને દરેક બાબતે ઓછી વધતી પ્રગતિ જરૂર અનુભવાશે. વ્યાપારિક બાબતોએ આજે તમારી પકડ વધુ મજબૂત બને અને નાણાંનું સારું વળતર પણ મળી શકે. આ પ્રકારનું આયોજન કરવામાં પણ સફળતા જરૂર મળે. નોકરીમાં ખંતથી કામ કરવા અનુકૂળ વાતાવરણ મળી શકશે અને કામકાજમાં પણ મન લાગી રહેશે. સ્વાસ્થ્ય આજે સારું રહેશે. માનસિક જાગૃતતા આજે ખૂબ જ સારી રહી શકે છે. કૌટુંબિક બાબતે આજે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. ઘરના સભ્યો સાથે મોજ શોખનું આયોજન પણ કરી શકશો. પ્રેમ સંબંધોમાં આજે આકર્ષણમાં ખૂબ જ વધારો થાય. પ્રેમી તમારી વાણીથી અત્યંત પ્રભાવિત રહે. ધનુરાશિના જાતકો આજે તમારે મોટાભાગે પ્રગતિકારક સમયનો સાથ મળી રહેશે અને દિવસ સફળતા ભર્યો રહેશે.
નાણાકીય પ્રતિકૂળતા ઊભી થઈ હોય તો તે સ્થિતિ આજે નિયંત્રણમાં લાવી શકશો અને વ્યાપારમાં લાભકારક સ્થિતિઓનું નિર્માણ કરી શકશો. નોકરીમાં કામકાજમાં તમારી આગવી શૈલીથી પ્રભાવી રીતે કાર્યોને આગળ ધપાવી શકો અને તેની સારી નોંધ પણ જરૂર લેવાશે. સ્વાસ્થ્ય બાબત સમય ઉર્જા સભર રહેશે. આજે સામાજિક બાબતે તમારી આગેવાની તેમજ તમારું યોગદાન સમાજમાં તમારી છાપ તમારી છબી એક સારા સામાજિક આગેવાન અને સહાયક તરીકે ઉપસાવવામાં મદદરૂપ રહેશે. આજે પ્રેમી તરફ પણ આકર્ષણ ખૂબ જ વધી શકે છે. પ્રેમી તમારા પ્રભાવ હેઠળ અને તમારી ખુશી તમારા આનંદનો ખ્યાલ રાખી અને તમારા પ્રત્યે ખૂબ જ ઉષ્માભર્યું વર્તન જાળવી રાખશે. મકર રાશિવાળાને આજે પ્રતિકૂળતાની પરાકાષ્ઠા જેવો અનુભવ થઈ શકે છે. મોજ શોખ પાછળ નાણાંનો વ્યય અને સાથે અણગમતી સ્થિતિમાં ફસાઈ ગયા હોય તેવી લાગણી, આવી બાબત તો તમને આજે વિચલિત કરી મૂકે. આરોગ્ય વિશે જોઈએ તો ખોટા વિચાર અને બિન આરોગ્યપ્રદ જીવનશૈલી માંદગી નોતરી શકે છે. વ્યાપારિક ક્ષેત્રે તમારી સંસ્થાની પ્રતિષ્ઠા જાળવવા માટે અણધાર્યો ખર્ચો કરવો પડે. નોકરીમાં પણ ઉપરી અધિકારીથી અજાણ્યો ભય સતાવે અથવા કોઈ તકલીફ પણ ઊભી થઈ શકે છે. જીવનસાથી કે પ્રેમીની ખર્ચાળ માંગણી સામે આજે તમારે હાર માનવી પડે અથવા અસહમત રહેશો તો ઘર્ષણ કે અણબનાવ થઈ શકે છે. ઘરના સભ્યો સાથે પણ તમારું સંકલન આજે નબળું રહેશે, બને ત્યાં સુધી ઘર્ષણ ટાળવું. કુંભ રાશિવાળાને કારકિર્દી તેમજ વ્યવસાયિક પ્રગતિમાં આજે પુષ્કળ વધારો થઈ શકે છે. નોકરીમાં જો પગાર વધારો અપેક્ષિત હોય તો બેઝિક અથવા ભથ્થું જેમ કે TADA કશાકમાં વધારો જરૂર થાય અથવા કોઈ પુરસ્કાર જરૂર મળી શકે છે. તમારા વ્યવસાયિક ક્ષેત્રના સમુદાયમાં પણ તમને આર્થિક લાભ વાવે તેવા લોકો થકી જરૂર ફાયદો થાય અને તે પણ ઘણી સરળતાથી. આજે સ્વાસ્થ્ય પણ સારો સાથ આપશે. કુટુંબમાં દરેક સગા તરફથી જોઈતો લાભ મળી રહેશે અને વિદ્યાર્થીઓને પણ તેમના ગુરુ શિક્ષક તરફથી ખાસ તરફેણ અને અંગત ધ્યાન સાથે સારું માર્ગદર્શન મળી રહે. આજે પ્રેમી પણ એક આદર્શ મિત્ર તરીકે તમને સહાયરૂપ બની રહેશે. તેમની સાથે ભવિષ્યના સમણા વિશેનું આયોજન પણ કરી શકો છો. અને હવે જોઈએ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકોને સાધારણ નબળાઈઓ દૂર થઈ અને મજબૂત પ્રગતિકારક સમય શરૂ થયો છે. વ્યવસાયિક બાબતે તમારી પકડ સ્થિર થાય અને નોકરીમાં પણ તમારા કાર્યોને પ્રશંસા મળે જે કારકિર્દી માટે હકારાત્મક રહેશે. વ્યાપારમાં સંસ્થા અને તમારા ઉત્પાદ કે સેવાઓની ખ્યાતિ વધે જે ફાયદામાં વધારો લાવશે. સારું આરોગ્ય તમારી પ્રતિભાને પણ આજે તમારા પ્રભાવને સારો ટેકો આપશે. કુટુંબમાં તમારા પ્રત્યે સૌને આદર વધે, તમારા સામાજિક યોગદાનને આજે સન્માન મળી શકે છે. પ્રેમી પણ તમારી પ્રગતિ અને સફળતા ઉપર ગર્વ અનુભવે અને તેમનું તમારા પ્રત્યે માન વધે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.